નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય વલધાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની લિંક જે છે એ આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લોકોને મળી જશે, જેની અંદર થિયરી સ્વાધ્યાય 1.1ના દાખલાઓ તમને આપેલા છે, જેમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2ને આપણે કવર કરી લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ, સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 3 ઉપર આગળ વધીએ, જેની અંદર આપણને કંઈક આવા દાખલા આપેલા છે જે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રશ્ન નંબર 3ની અંદર રકમ આપેલી છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસાદ મેળવવાનું છે. જે આગળના પ્રશ્નની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જે ચર્ચા કરી ને, જેની અંદર ગુસ્સા અને લસ્સા પણ મેળવવાનું હતું અને સાથે સાથે એક પરિણામની ચકાસણી પણ કરવાની હતી, જે પરિણામ હતું ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. તો હવે આ દાખલાની અંદર તો માત્ર આપણે લોકોએ ગુસ્સા અને લસ્સા જ શોધવાનો છે, અને ખાસ કરીને સ્ટાન્ડર્ડ અને બેઝિક રાખનાર વિદ્યાર્થીઓ છે, જે એની અંદર બેઝિકમાં જે રહેલા વિદ્યાર્થીઓ છે ને, એના માટે હેતુલક્ષી પ્રશ્નની અંદર આ દાખલા પૂછાતા હોય છે. તો ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન આપો અત્યારે, તો કે પહેલી રકમ મને આપવામાં આવેલી છે 12, 15 અને 21. તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવની રીતે એને આપણે ભાગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ, તો કે 12ના આપણે અવિભાજ્ય અવયવની રીતે ભાગ કરીએ તો કંઈક ભાગ આવવા પડે. તો અહીંયા આપણે જોઈએ તો કે 12ના ભાગલા 2 વડે ચાલશે ભાગ. શા માટે ચાલશે? તો કે 2ની ચાવી લાગુ પડે છે સર. 2ની ચાવી શું હતી? જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 હોય તો એને 2 વડે ભાંગી શકાય. તો આપણે જોઈએ, એ 2 વડે ભાગ ચલાવીએ, કેટલા આવ્યા? 6. ત્યારબાદ ફરી 2 વડે ભાગ ચલાવશું તો કેટલા આવશે? 3. ફરી 3 એકા કેટલા થઈ ગયા? 3. જે લોકો આ રીતે ભાગ પાડવા માંગતા હોય તે આ રીતે પણ ભાગ પાડી શકો, અથવા તો બીજો આપણી પાસે ઓપ્શન છે અહીંયા, કઈ રીતેના ભાગ પાડશું? તો કે જેની અંદર આપણે લોકો આ રીતે ડાયરેક્ટ ભાગ લખશું, આન્સર તરીકે આપણે લોકો દર્શાવવાનું છે. તો 12ના ભાગ આપણે ડાયરેક્ટ લખશું, જો આ રીતે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 1, આ રીતે એટલે ડાયરેક્ટ ભાગ લખશો. 15ના ભાગ કઈ રીતે પડશે? તો કે વિદ્યાર્થી મિત્રો 15 બરાબર અહીંયા 5 તેરી 15, એટલે 3 ગુણ્યા કેટલા થઈ ગયા? 5 ગુણ્યા કેટલા આવશે? 1. એ જ રીતે 21ના ભાગ પાડી દઈએ તો કે 21 બરાબર કેટલા થઈ ગયા? તો કે 3 7 21 અને ગુણ્યા 1. સર 1 તમે શા માટે લખ્યા? તો કે 1 એટલા માટે લખેલા છે કે જો અવિભાજ્ય સંખ્યા હોય બધી, બની શકે દાખલાની અંદર કે ક્યારેક અવિભાજ્ય સંખ્યા આવે, તો ત્યારે અવિભાજ્ય સંખ્યા આવે ને ત્યારે તમને લોકોને એનો કેટલા ભાગ પડે? 2. કઈ રીતે? તો કે 1 ખુદ પોતે અને 1 કોણ આવશે? 1. તો એટલા માટે મેં 1 લખેલો છે, જેથી ગુસ્સા શોધવાનો થાય ત્યારે તમને એમ ન લાગે કે આમાં તો કોઈ સમાન જ નથી. એટલા માટે આ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો હવે હમણાં આપણે લોકોએ ગુસ્સા અને લસ્સા જ મેળવવાનો છે, તો ડાયરેક્ટ કામ કરી જોઈએ. તો કે ગુસ્સા બરાબર અને ગુસ્સામાં લખતી વખતે તમે આ ટાઈપનું પણ લખી શકો, એટલે આપણે પેપર ચેકરને ઇમ્પ્રેસ કરવાના હોય તો આ બાબત ધ્યાનમાં રખાય. 12 અલ્પવિરામ 15 અલ્પવિરામ 21, આ રીતે રેડી. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આમાં ગુસ્સા માટે શું હતું? તો કે ત્રણેયમાં સમાન હોય, ત્રણેયમાં સમાન હોય, કારણ કે અહીંયા તો 3 અવિભાજ્ય ઓલા 3 સંખ્યાઓ આપેલી છે, તો ત્રણેયમાં જોવાનું કયો અવયવ સમાન છે. તો ત્રણેયમાં સમાન હોય એવા મને અહીંયા દેખાય છે, 3 છે. આમાં પણ 3 છે અને આમાં પણ કેટલા છે? 3. તો ત્રણેયમાં સમાન હોય તેવું આપણે પસંદ કરવાનું. અહીંયા 1 પણ સમાન બની શકે, જો કોઈ પણ સંખ્યાનો એ 2 અવયવ પડે, ઓછામાં ઓછા કેટલા અવયવ પડે? 2. રેડી. તો એની અંદર જો આ રીતેના છે તો ગુસ્સા કેટલો થઈ જશે? 3 ગુણ્યા 1 બરાબર કેટલા આવી ગયા? 3. આ તમારો આન્સર થઈ ગયો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે લસ્સા માટે આપણે ચાન્સ લઈએ. તો કે લસ્સા માટે શું લખાશે? તો કે લસ્સા એ અલ્પવિરામ બી, અથવા તો અહીંયા જે સંખ્યા આપેલી છે 12, 15 અને 21 બરાબર. ચાલો, ત્રણેયમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું, ત્રણેયમાં સમાન હોય, આમાં જુઓ ત્રણેયમાં સમાન છે પણ કોઈની ઘાત સૌથી મોટી હોય એવું બધું નથી, બધાની ઘાત કેવી છે? સમાન. તો એને એકવાર લઈ લેવાનું તો કેટલા આવશે? 3 ગુણ્યા, ચાલો
બાકી રહેલા તમામ પદોને એક એક વાર લેવા જ પડે તો બાકી રહેલા તમામ પદો અહીંયા તમને દેખાય છે જેની ઉપર કોઈ નિશાની કરેલી નથી. રેડી? તો બે ની બે ઘાત આવશે, ગુણ્યા કેટલા આવશે? પાંચ. ગુણ્યા કેટલા આવશે? સાત. ચાલો ચેક કરી લ્યો. તો જો આ કિંમત તમારા માટે આવશે સાત, આ પાંચ, બે ની બે ઘાત, અને આ ત્રણેયમાં છે સમાન છે અને કોઈ મોટી ઘાત વાળું નથી, સરખી ઘાત વાળું છે. એટલે આપણે કેટલા લઈ લીધા? ત્રણ. ચાલો વર્ક કરીએ. તો કે બે નો વર્ગ કેટલો થઈ ગયો? ચાર. ચાર તેરી બાર, બાર પંચા સાઠ. હવે સાઠ થઈ ગયા છે તો સાઠ ગુણ્યા કેટલા કરવાના? સાત. છ સત્તા ને કેટલા થઈ ગયા? બેતાલીસ. એટલે અહીંયા તમને જવાબ કેટલો મળી ગયો? ચારસો ને વીસ. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ આસાન દાખલો, આ એકદમ આસાન દાખલો, અને આવા દાખલા હેતુલક્ષીની અંદર મોસ્ટ આઈએમપીમાં છે, બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એટલે ખાસ કરીને ચેક કરી લેજો, હેતુલક્ષી માટે બહુ જ અગત્યના દાખલાઓ છે આ. હેતુલક્ષી માટે ખાસ અગત્યના દાખલા હોય ને તો આ દાખલા છે આપણા માટે. રેડી? ચાલો આગળના દાખલામાં જોઈએ. તો કે આગળના દાખલામાં સત્તર, ત્રેવીસ અને ઓગણત્રીસ બોર્ડની પરીક્ષામાં આવી ગયેલો આ દાખલો બોર્ડની પરીક્ષાની અંદર આવી ગયેલો છે. સત્તર, ત્રેવીસ અને ઓગણત્રીસ વિદ્યાર્થી મિત્રો, જો ખબર પડે ને તો અવિભાજ્ય સંખ્યા તમારે મોઢે હોય, આગળની થિયરીનો વિડીયો તમે જોયો હોય, અને ન જોયો હોય તો સમય વિતાવ્યા વગર આઈ બટનને ક્લિક કરો, એની અંદરથી લિંક મેળવીને વિડીયો પહેલા જોઈ લ્યો. કારણ કે અવિભાજ્ય સંખ્યાનું જો નોલેજ હોય તમારી પાસે તો અહીંયા ડાયરેક્ટ આપણને લાઈટ થઈ જાય કે આપેલી સંખ્યા બધી અવિભાજ્ય સંખ્યા છે. એટલે સત્તર તો કે અવિભાજ્ય સંખ્યા છે, ત્રેવીસ તો કે અવિભાજ્ય સંખ્યા છે, અને ઓગણત્રીસ આપેલા છે ને એ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા હોય ને તો અવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ એક થાય, અને લસાઅ કેટલો થાય? તો કે ત્રણેય સંખ્યાના ગુણાકાર જેટલો થાય. અહીંયા ત્રણ સંખ્યા આપેલી છે એટલે ત્રણ સંખ્યાના ગુણાકાર જેટલો થાય. જો બે સંખ્યા આપેલી હોત ને તો બે સંખ્યાના ગુણાકાર જેટલો થાત. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો એકદમ આસાન કહેવાય. ડાયરેક્ટ આપણે મતલબમાં મુખ વડે ડાયરેક્ટ બોલીને પણ આનું સોલ્યુશન લઈ શકીએ, પરંતુ આપણે આને ગણશું. તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, સત્તર તમને આપેલા છે તો સત્તર ના ભાગલા પડીએ આપણે. સત્તર તો કે અવિભાજ્ય સંખ્યાના અવયવ કેટલા પડે? તો કે ખુદ પોતે સંખ્યા અને એક એનો અવયવ હોય. તો અહીંયા ડાયરેક્ટ સત્તર એકા કેટલા થઈ જશે? સત્તર. એ જ રીતે અહીંયા કેટલા લીધા આપણે? ત્રેવીસ. તો અહીંયા કેટલા થઈ ગયા? ત્રેવીસ એકા ત્રેવીસ. ચાલો કેટલા આવ્યા? ઓગણત્રીસ. ઓગણત્રીસ ના કેટલા થઈ ગયા? તો કે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ. વિદ્યાર્થી મિત્રો, આપણે લસા શોધવાનો છે અને ગુસ્સા શોધવાનો છે, તો અહીંયા આપણે લોકો ગુસ્સા માટે કામ કરશું. તો કે ગુસ્સા કેટલા આપેલા છે? સત્તર, અલ્પવિરામ ત્રેવીસ, અને અલ્પવિરામ કેટલા? ઓગણત્રીસ. બરાબર. ચાલો ગુસ્સા કેટલો થશે? તો કે અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસ્સા કેટલો આવશે? એનો એક. રેડી? અને આપણે નોટ કરીને આગળ લખી નાખશું જેથી તમને ખબર જ પડી જાય. અને લસા કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે લસા સત્તર, ત્રેવીસ અને ઓગણત્રીસ. તો કે ગુણાકાર જેટલો આવશે? તો ગુણાકાર આમાં કોઈ સમાન છે જ નહીં. રેડી? સમાન છે, એ એક છે, એ આપણે લખી નાખ્યું. બાકી તમામ સંખ્યાના ગુણાકાર જેટલો થશે તો અહીંયા સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા કેટલા થઈ જશે? ઓગણત્રીસ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે ગુણાકાર કરીએ. સૌ પ્રથમ આપણે સત્તર અને ત્રેવીસ નો ગુણાકાર કરી નાખશું. તો સત્તર અને ત્રેવીસ ના ગુણાકાર માટે આપણે લોકો કામ કરી નાખીએ. સત્તર અને એ કેટલા આવી ગયા? ત્રેવીસ. એટલે આપણે લોકો સમય વિતાવ્યા વગર એનો ગુણાકાર કરી જ નાખવાનો, વિચારવાનું બે હોવાનું જ નહીં, બોર્ડની પરીક્ષામાં ગુણાકાર કરી જ નાખવાનો. ચલો કેટલા આવશે? તો કે ઉપરથી સાત આવે છે, અહીંથી કેટલા જાય છે? ત્રણ. તો કે આખાનામાં કેટલા બનશે? સાત તેરી એકવીસ. તો અહીંયા બે અને અહીંયા એક. અહીંયા તો કે ત્રણ એકા ત્રણ, તો ઝીરો કેટલા થઈ ગયા? ત્રણ. અહીંયા બે એકા બે, તો ઝીરો કેટલા આવ્યા? બે. અહીંયા કેટલા થઈ ગયા? સાત દુ ચૌદ, તો અહીંયા થઈ ગયા એક, અને અહીંયા થઈ ગયા ચાર. હવે તમે લોકો સરવાળા માટેનું કામ કરવાનું છે, તો સરવાળા માટેના કામની અંદર તમને લોકોને આ લાઈન છે એ તમને સરવાળો બતાવે છે, આ લાઈન સરવાળો બતાવે છે. ચાલો તો સરવાળો કરીએ. તો સરવાળો કેટલો થઈ જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? તો કે સરવાળો આવશે એક. પછી કેટલા છે? તો કે ત્રણ ને બે પાંચ, પાંચ ને ચાર નવ. પછી કેટલા આવી ગયા? ત્રણ. તો કે ત્રણસો ને એકાણું થયા. હવે ત્રણસો ને એકાણું, અહીંયા તો આપણે સત્તર ને ત્રેવીસ નો જ ગુણાકાર કર્યો છે, એનો ગુણાકાર આપણને કેટલો મળ્યો? ત્રણસો ને એકાણું મળ્યો છે. હવે આગળ આપણે ઓગણત્રીસ નો ગુણાકાર કરવો પડશે. તો ઓગણત્રીસ ના ગુણાકાર માટે કામ કરી નાખીએ. ચાલો, તો અહીંયા કેટલા આવ્યા? ત્રણસો ને એકાણું. હવે ઓગણત્રીસ નો ગુણાકાર કરીએ. રેડી? જોઈન્ટ કરી દઈએ. ચાલો
ચાલો કેટલા થઈ ગયા, ત્રણ દુ છ, ઝીરો છ થઈ ગયા. અહીંયા નવ દુ કેટલા થઈ ગયા, અઢાર. અહીંયા બે એકા કેટલા થયા, તો કે ઝીરો બે. અહીંયા નવ તેરી કેટલા થઈ ગયા, તો કે સત્યાવીસ. નેવે નેવે તો કે એક્યાસી. અને અહીંયા નવે દાન કેટલા, એટલે નવ એકા કેટલા થઈ ગયા, તો કે નવ થઈ ગયા. રેડી, હવે સરવાળો કરી નાખીએ, તો કે નવ ના નવ અહીંયા કેટલા થઈ ગયા, બે ને એક ત્રણ થઈ ગયા. ત્યારબાદ આઠ ને આઠ સોળ, સોળ ને ત્રણ કેટલા થઈ જાય, તો કે સોળ ને ચાર લઈ લ્યો, વીસ. વીસ ને ત્રણ ત્રેવીસ થઈ ગયા, તો કે ત્રણ પાછા આવ્યા, વિધા પડી બે થઈ, અહીંયા વિધા બે પડે છે. રેડી, તો છ ને બે આઠ, આઠ ને એક નવ, દસ ને અગિયાર, તો કે અહીંયા અગિયાર તેત્રીસ નવ તમને લોકોને આન્સર મળે છે. તો આનો લસ્સા કેટલો થઈ જશે, અગિયાર તેત્રીસ નવ. રેડી, અગિયાર હજાર ત્રણસો ને કેટલા આવ્યા છે, ઓગણચાલીસ. આ તમારો આન્સર થઈ જશે. તો અહીંયા ખાસ કરીને બાબત તમારી અગત્યની એ છે કે તમે જ્યારે પણ એની અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યાનો તમે લોકો લસ્સા કે ગુસ્સા મેળવતા હોય, ત્યારે એ બાબતમાં તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય. બે હોય કે ત્રણ હોય એ નથી આપણે જોવાનું. રેડી, આપણે અવિભાજ્ય સંખ્યા છે તો નોંધ કરીને આને યાદ રાખી લેશું. અને આ લાઈન પણ અગત્યની છે, એક્ઝામમાં પૂછાય છે. રેડી, કે બે કે તેથી વધારે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા એક અને લસ્સા તે સંખ્યાઓના ગુણાકાર જેટલો મળે, ગુણાકાર જેટલો મળે. આ નોટ મગજમાં ફિટ કરી લેવાની છે, આપણા માટે અગત્યની નોટ તરીકે છે. રેડી, હેતુલક્ષી પ્રશ્નોમાં પણ તમને આ પૂછાય, એટલે આ નિયમને આધીન રહીને અહીંયા કામ થયેલું છે. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, તો કે અહીં પણ તમને લોકોને 9, 8 અને 25 આપેલા છે. 9, 8 ને કેટલા આપેલા છે, 25. જુઓ, પહેલો દાખલો હતો, તો કે અવિભાજ્ય અવયવની અવયવીકરણની રીતે આપણે ભાગલા પડ્યા. રેડી, સેકન્ડ દાખલાની અંદર અવિભાજ્ય સંખ્યા જ આપેલી હતી. રેડી, તો એના નિયમમાં આપણે લોકો આગળ વધ્યા. અને અહીંયા આપેલી સંખ્યા તમામે તમામ ત્રણે ત્રણ સંખ્યાઓ, તો કે અમુક સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે અને અમુક સંખ્યાઓ પૂર્ણ ઘન સંખ્યા છે. જેની અંદર આઠ છે એ પૂર્ણ ઘન સંખ્યા છે, નવ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, અને પચીસ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આવા દાખલાની અંદર કેવી રીતે થશે કામ? તો આ દાખલાની અંદર પણ આપણે લોકો ભાગલા પાડીને જ કામ કરશું. પણ તમારે કંઈ યાદ રાખવું હોય, ડાયરેક્ટ કમ્પ્લીટ કરી દેવું હોય, તો કે આનો ગુસ્સા કેટલો થશે, તો કે આનો ગુસ્સા એક જ થશે. હવે ગુસ્સા એક થવાનું કારણ શું? તો કે ગુસ્સા એક થવાનું કારણ એટલું જ છે, કારણ કે આ પૂર્ણ ઘન અને પૂર્ણ વર્ગ સંખ્યાઓનો હું આપેલો છે તમને લોકોને સંખ્યાઓનો સમૂહ, અને એનો ગુસ્સા શોધવાનો થાય ત્યારે. હવે જો આઠના ભાગલા તમે લોકો પાડો ને, તો ચાલો જો આઠના આપણે ભાગ કરશું, તો વિદ્યાર્થી મિત્રો આઠના ભાગ કેવા થઈ જશે, તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એક. એક શા માટે લખો એની મેં ચર્ચા કરી નાખી, ખબર પડી ગઈ ને. ચાલો, તો અહીંયા કેટલા થઈ ગયા, તો કે બે ની ત્રણ ઘાત ગુણ્યા એક. રેડી, આ પૂર્ણ ઘન સંખ્યા મેં તમને કીધું હતું. ચાલો, નવ. નવ માટે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો નવ માટે કેટલા આવશે, તો કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક. ચાલો, એના માટે કેટલા આવશે, તો કે ત્રણ નો વર્ગ ગુણ્યા કેટલા થઈ ગયા, એક. હવે પચીસ આવ્યા, તો પચીસ માટે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, તો કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા એક. તો અહીંયા કેટલા થઈ ગયા, પાંચ નો વર્ગ ગુણ્યા કેટલા થઈ ગયા, એક થઈ ગયા. રેડી, હવે આપણે ગુસ્સા શોધવાનો છે. ચાલો, તો ગુસ્સા બરાબર ત્રણેય સંખ્યાને આપણે ધ્યાનમાં લેવાની, તો કાઉન્સ કરીને લખી દેવાનું, આઠ નવ અને કેટલા આવ્યા, પચીસ. ચાલો, તો કેટલો મળી જાય ગુસ્સા, તો કે ત્રણેયમાં સમાન હોય તો એમાં સૌથી નાની ઘાત વાળું, તો અહીંયા મને ત્રણેયમાં સમાન દેખાય ને એવું મને એક જ દેખાય છે. રેડી, તો આપણે એને ધ્યાનમાં લઈએ, તો અહીંયા એક છે એ, અહીંયા એક છે એ, અને અહીંયા એક છે એ. રેડી, ત્રણેયમાં સમાન છે. આથી ત્રણેયમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળું, તો આમાં એક આવશે ખાલી.
એને અને લસ્સાને જ મેળવીએ તો લસ્સા કઈ રીતે થઈ જશે? તો કે લસ્સા કૌંસમાં કેટલા આપેલા છે? તો કે 8, 9 અને કેટલા 25. ચાલો કેટલા થઈ ગયા અહીંયા? તો કે 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ થઈ ગયો. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો જ્યારે 2 અને 5 ગુણાકાર સ્વરૂપે આવે ને ત્યારે વધારે ચર્ચા કરવાની નહીં, પેલા એનો જ ગુણાકાર કરવાનો. અહીંયા છોકરા કેવું કામ કરે જો આ રીતેનું કામ થઈ જાય, 8 ગુણ્યા 9 ગુણ્યા અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 25. પેલા એ 8 અને 9 નો ગુણાકાર કરી નાખે, પછી ગુણાકાર કરવા માટે ત્યાં થોડે ખ્યાલ આવ્યો. એવું કામ નહીં કરવાનું. જ્યારે હું તમને અહીંયા જરૂર દર્શાવું છું કે 2 આવ્યા અને 5 આવ્યા એ 2 ગુણાકારમાં આવે ને ત્યારે પહેલો ગુણાકાર એનો જ જીકવાનો, આપણે એનો જ ગુણાકાર કરવાનો. બાપુ એકદમ હેલો દાખલો થઈ જાય, જો ધ્યાન આપો. 25 8 તો કે કેટલા થઈ ગયા? 200 થઈ ગયા. એટલે 25 8 કેટલા થઈ ગયા? 200. અને 9 2 કેટલા થઈ ગયા? તો કે 18. તો કે 18 ના અહીંયા લખી નાખ્યા અને પાછળ 2 મીંડા લગાડી દીધા, 1800 આન્સર આવી ગયો. જો ગુણાકારે કરવો પડ્યો. રેડી, આ ખાસ ધ્યાનમાં લેજો શું કીધું મેં તમને. તો કે 2 અને 5 જ્યારે ગુણાકાર સ્વરૂપે આવે તો સૌ પ્રથમ આપણે એનો જ ગુણાકાર કરશું, એની સાથે બીજી કોઈ સંખ્યાનો ગુણાકાર કરશું નહીં. કેમ? તો કે જો હું ગુણાકાર કરવા જાઉં તો 8 9 કેટલા થયા? 72 થયા. રેડી, 8 9 72 કરીને પછી આપણે 72 સાથે હું 25 નો ગુણાકાર કરવો? એમ ન કરાય, ડાયરેક્ટ સીધું છે અહીંયા. રેડી, 5 ની 2 ઘાત છે તો અહીંયા 25 થયા, 2 ની 3 ઘાત છે તો અહીંયા 8 થયા, 25 8 કેટલા થઈ ગયા? તો કે 200 ગુણ્યા 9 કરી નાખો, 9 2 18 એટલે 1800 જવાબ આવી ગયો. એકદમ આસાનીથી પતી જાય એવા પ્રકારનો દાખલો હતો આ. રેડી, અને આ પણ ભાઈ બોર્ડની અંદર દેખાઈ ગયેલા છે, પરંતુ અગાઉના વર્ષોમાં છે એટલે હું ચર્ચામાં લેતો અત્યારે નથી. રેડી, અને છતાં બી આપણે લોકો હેતુલક્ષી પ્રશ્ન જે છે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે આ ચેપ્ટરના એન્ડમાં આપણે લોકો કરાવવાના જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અગાઉના વિડીયોની લિંક તમને લોકોને આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ.